વંદે માતર વિદ્યાર્થીઓ તો આપણે ધોરણ દસ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી જેનો આપણે પાઠ નંબર એક ભણી રહ્યા છીએ રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ આપણે આગળના વિડીયોમાં રાસાયણિક સમીકરણ કઈ રીતે લખાય આપણે જોઈએ બરાબર સામાન્ય ફરીવાર એકવાર આપણે ટૂંકમાં યાદ કરી લઈએ કે રાસાયણિક સમીકરણ એટલા માટે લખાય કે રાસાયણિક પ્રક્રિયા છે જે બહુ લાંબા સમયની પ્રક્રિયા ટૂંકમાં આપણે રાસાયણિક સમીકરણથી દર્શાવી શકીએ હવે આપણને આપ્યું છે રાસાયણિક સમીકરણોના એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર કેવી કેવી રાસાયણિક પ્રક્રિયાઓ હોય છે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નીપજનું નિર્માણ કેવી રીતે થાય છે નીપજ એટલે પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલો પદાર્થ તો જો આપણને આપ્યું છે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોમાં રહેલા પરમાણુઓ વચ્ચેના બંધ તૂટે બરાબર આપણે રાસાયણિક સમીકરણમાં જે પદાર્થો લઈ એ પરમાણુઓ એની વચ્ચેના બંધ તૂટે જુદા જુદા પરમાણુઓ વચ્ચે નવા બંધ બને પરિણામે શું બને નિપજનું નિર્માણ થાય નિપજ એટલે એવું કહેવાય કે પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલો તદ્દન નવો પદાર્થ જે પ્રક્રિયકો હોય એમાં ફેરફાર થાય અને નવો પદાર્થ બને બરાબર તો આપણે રાસાયણિક પ્રક્રિયાનો પહેલો પ્રકાર છે સંયોગીકરણ પ્રક્રિયા યાદ રાખજો પ્રક્રિયા નંબર એક સંયોગીકરણ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો એની વ્યાખ્યા જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો ખાસ યાદ રાખજો કેટલા બે પ્રક્રિયક હોવા જોઈએ અથવા બે કરતાં વધુ બંને વચ્ચે પ્રક્રિયા થઈને એક જ નિપજ બને એટલે ડાબી બાજુ બે પ્રક્રિયક હોય અને જમણી બાજુ એક જ નિપજ હોય તો એ રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય સંયોગીકરણ સંયોગીકરણ એટલે એવું કહેવાય કે બે પદાર્થોનું સંયોજન ઉદાહરણ આપવું છે અહીંયા આપણને કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કહેવાય કળી ચૂનો કળી ચૂનો તો વિદ્યાર્થીઓ આપણને ખબર જ છે જે આપણે ચૂનાનું જે કહેવાય ને કલર ચૂનો લગાવવામાં આવે દિવાલ પર સફેદ કલરનો બરાબર એ જ્યારે પાણીની અંદર જે પદાર્થ નખાય ને કળી ચૂનો કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે મિશ્ર કર્યું એટલે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી બને મિશ્ર થાય એટલે કેટલા પ્રક્રિયકો છે એ બે બંનેની પ્રક્રિયા ને જે નિપજ બની કઈ બની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેને કહેવાય લાઈમ વોટર ફોડેલો ચૂનો અથવા ચૂનાનું નીતર્યું પાણી આપણે જે જોઈએ ને ચૂનાનું દૂધિયા રંગનું પાણી બને પાણીમાં ચૂનો નાખીએ એટલે બરાબર એને કહેવાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તો આપણે જોઈએ છીએ સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ કેમ કહેવાય કેમ કે બે પ્રક્રિયકો અને એક નીપજ છે ઉષ્મા છૂટી પડે એટલે અહીંયા પ્લસ કરીને ઉષ્મા લખ્યું છે એ નીપજ ન કહેવાય બરાબર નીપજ આપણને કેટલી મળી એક જ એટલે આ સંયોગીકરણ પ્રક્રિયા કહી શકાય ઓકે નેક્સ્ટ ઉપરોક્ત પ્રક્રિયામાં બે પ્રક્રિયકો કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય એક જ નીપજ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તમે જોવો છો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં નીચે એક ક્યુ લખ્યું છે આપણે સમીકરણમાં જોઈએ કેમ એક ક્યુ કેમ કે પાણીમાં બનાવેલું દ્રાવણ જલીય દ્રાવણ જલીય એટલે જળ એટલે પાણીમાં બનાવેલું અને ઉષ્મા મુક્ત કરે છે આ પ્રક્રિયા એટલે કઈ કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા ખબર પડે કે વિદ્યાર્થીઓ સંયોગીકરણ એટલે બે પ્રક્રિયક સંયોજન શું બને એક જ નિપજ બળે અને સંયોજન પ્રક્રિયા કહેવાય ઓકે ચાલો નેક્સ્ટ પછી આપેલું છે કોલસાનું દહન અને પાણીનું નિર્માણ એ કયા પ્રકારની પ્રક્રિયા છે સમીકરણ લખો બરાબર તો કોલસાનું દહન અને પાણીનું નિર્માણ એ સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય કેમ સંયોગીકરણ કહેવાય તો આપણે યાદ કરી લેવાનું સંયોગીકરણ એટલે બે પદાર્થો સંયોજન એક નીપજ મળે તો અહીંયા જો આપણે આપ્યું કોલસાનું દહન એટલે કોલસો સળગો તો આપ્યું જ છે કોલસો પ્લસ કોણ છે ઓક્સિજન તો શું બન્યું કાર્બન ડાયોક્સાઇડ એટલે બે પ્રક્રિયકને એક નિપજ બન્યો પાણી અને ઓક્સિજન એટલે શું બન્યું એચ તો બે પ્રક્રિયક અને એક નિપજ મળી એટલે આ બંને ઉદાહરણ આપણે લખી શકીએ એમાં સંયોગીકરણ પ્રક્રિયામાં બરાબર વિદ્યાર્થીઓ તો પરીક્ષામાં પૂછે સંયોગીકરણ પ્રક્રિયા એટલે બે પ્રક્રિયક અને એક જ નીપજ મળે અને જેમાં આપણે જોઈએ છે કે ત્રણ ઉદાહરણ લખી શકાય ચૂનાના પથ્થરવાળું કોલસાવાળું અને પાણીવાળું બરાબર હવે એની પછીનું આપણને આપ્યું છે ઘરની દિવાલો ધોળવા માટે શું વપરાય છે તે પદાર્થ કેવી રીતે બને છે સમીકરણ લખી સમજાવો તો આપણને તો ખબર છે ઘરની દિવાલો ધોળવા માટે શું વપરાય છે ચૂનાનું નીતર્યું પાણી ચૂનાનું નીતર્યું પાણી એટલે આપણે આગળ જોયું ને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે આપણે અહીંયા કઈ રીતે બને તો આગળ આપણે જોઈએ એ જ સમીકરણ છે કેલ્શિયમ ઓક્સાઇડ પાણી શું બને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાના નીતર્યા પાણીને ઘરની દિવાલ ઉપર ધોળવામાં ધોળવામાં એટલે લગાવવામાં આવે બરાબર આપણે કહીને પેઇન્ટિંગ કરવું એ ધોળવામાં આવે ત્યારે હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે તેની ધીમી પ્રક્રિયા થવાથી કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું સ્તર એટલે સી એ થ્રીનું એક સ્થર બને સીએસસીઓ ત્રી લેવલ કહેવાય આરસ પહાડ આરસ જેવો પદાર્થ બરોબર આરસ જેવો પદાર્થ આરસ જેવો એટલે ચમકતો સફેદ રંગનો પદાર્થ એવો કહેવાય બરોબર તો ફરીવાર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે ચૂનાનું નીતેરું પાણી જ્યારે દિવાલ પર લગાવવામાં આવે ત્યારે હવામાનના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે પ્રક્રિયા કરીને શું બનાવે કેલ્શિયમ કાર્બોનેટ એટલે સીએસસીઓ થ્રી આમ દીવાલને ધોળ્યા બાદ બે થી ત્રણ દિવસમાં તેની ઉપર સફેદ રંગ સીએ સીઓ થ્રીનું નિર્માણ થાય સીએ સીઓ થ્રી એટલે ખબર પડી કેલ્શિયમ કાર્બોનેટ તો એ પ્રક્રિયા આપી છે આપણે હવે જો આપણે રાસાયણિક સમીકરણનું આપણે ફરીવાર સમજી લઈએ કે આખી આ રાસાયણિક પ્રક્રિયા આપી છે બરાબર એનું ટૂંકું સ્વરૂપ એટલે આ એક સમીકરણ નાનું એવું બરાબર તો એક ટૂંકું સ્વરૂપ આપણે રાસાયણિક સમીકરણમાં લખી શકીએ તો જુઓ પ્રક્રિયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કોની સાથે હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે શું બનાવ્યું કેલ્શિયમ કાર્બોનેટનું સફેદ રંગનું પળ અને એમાંથી શું મુક્ત થયું પાણી પાણી એટલે હવે દિવાલને આપણે ચૂનાના પાણીથી આમ ધોળીએ રંગ કરીએ તો એમાંથી પાણીનું બાષ્પીભવન થઈ જવાનું ખાલી જે સફેદ રંગનો પદાર્થ પદાર્થથી રહી જશે એટલે જો અહીંયા પાણી છૂટું પડી ગયું બરાબર અને નિપત તરીકે શું મળ્યું કેલ્શિયમ કાર્બોનેટ જે સફેદ રંગનો પદાર્થ હોય દરેકની અવસ્થા જોઈ લેવાની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં કયું કેમ કેમ કે પાણીમાં બનાવેલું જલિય દ્રાવણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે કેલ્શિયમ કાર્બોનેટ સફેદ રંગનું પડ એટલે ઘન પદાર્થ એટલે જો સોલિડ લીખ્યું અને પાણી લિક્વિડ બરોબર ભેજ સ્વરૂપે છૂટું પડી જાય બીજી રાસ બીજો પ્રકાર છે એનો બરોબર સંયોગીકરણ પ્રક્રિયા પછી આવે છે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય ઉદાહરણ આપી સમજાવો ઉષ્માક્ષેપક એટલે કે જો આ બે પ્રકારની ઉષ્માની પ્રક્રિયા ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક ખબર પડી ઉષ્માક્ષેપક એટલે ઉષ્મા મુક્ત થાવી જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉર્જા મુક્ત થતી હોય તો તેવી પ્રક્રિયાને શું કહેવાય ઉષ્માક્ષેપક ફરીવાર વ્યાખ્યા જો લઈ જે રાસાયણિક પ્રક્રિયામાં નીપજના નિર્માણની સાથે એટલે પ્રક્રિયા થઈ એટલે નીપજ બની અને સાથે સાથે શું મળ્યું ઉષ્માય મળી તો એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય ઉદાહરણ કુદરતી વાયુનું દહન અથવા સળગવું કુદરતી વાયુ એટલે એલપીજી જે ઘરે આપણે હોય ને મિથેન વાયુ સી એચ ફોર અહીં આપ્યો છે મિથેન વાયુ એનું સળગવું તો મિથેન વાયુ સળગે કોઈ પણ વસ્તુ સળગે તો કોની હાજરીમાં ઓક્સિજનની હાજરીમાં તેમાંથી શું બને કાર્બન ડાયોક્સાઇડ અને બીજું શું છૂટું પડે પાણી જોઈ લો તમે અહીંયા અહીંયા આગળ જુઓ ઓક્સિજનની આગળ બે લખ્યા અને પાણી આગળ બે લખ્યા આગળ જે નંબર લખાય કોઈ દિવસ પહેલેથી આવતા નથી શેના માટે હોય સમતોલિત કરવા માટે શા માટે સમતોલિત કરવું પડે દળ સંચયનો નિયમ દ્રવ્ય સંચયનો નિયમ બરાબર અને સમતોલિતમાં જોઈ લેવાનું આપણે ગણતરી કરી લેવાની તો આમાં જો આપણે કેટલા પરમાણુ છે ડાબી બાજુ કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન અહીંયા પણ કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન તો પરમાણુની ગણતરી કરી લેવાની અને સમતોલિત કરી બીજું ઉદાહરણ કોલસાનું દહન તો કોલસો સળગે એટલે ઉષ્મા ઉત્પન્ન થાય તો એને કેવી પ્રક્રિયા કહેવાય ઉષ્માક્ષેપક કોલસો ઓક્સિજન સાથે સેવા જાય તો કાર્બન ડાયોક્સાઇડ અને ઉષ્મા એટલે ઉષ્માક્ષેપક થઈ ગયું વનસ્પતિ દ્રવ્યોનું વિઘટન થઈ ખાતરનું બનવું પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે વનસ્પતિ દ્રવ્ય એટલે વનસ્પતિ સળતી હોય બરાબર અને એમાંથી જ્યારે ખાતર બને તો એ પણ એક ઉષ્માક્ષેપક જ પ્રક્રિયા કહેવાય કેમકે એમાંથી ઉષ્મા ઉર્જા મુક્ત થતી હોય રાસાયણિક પ્રક્રિયા થાય એટલે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કેમ કેમકે આપણે શ્વસન કરીએ છીએ ત્યારે ઓક્સિજન વાયુ જે શરીરમાં દાખલ થાય એટલે આપણને એમાંથી શક્તિ મળે છે તો શક્તિ ક્યારે મળે તો પ્રક્રિયા દરમિયાન શું મુક્ત થતી હોય ઉર્જા તો જ્યાં જો સમીકરણ આપ્યું જ છે ઉર્જા એટલે ઉષ્માક્ષેપક થાય તો જોઈ લઈએ આપણે જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી ઉર્જા મળે છે પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય આપણે ખબર છે જીવન જીવવા માટે ઉર્જા જોઈએ ઉર્જા ક્યાંથી મળે ખોરાકમાંથી અને આ જે ખોરાક જે એનું પહેલાં શું થાય પાચન થાય અને પછી એનું રૂપાંતર સરળ પદાર્થમાં થાય દાખલા તરીકે આપવું છે ભાત બટેકા બ્રેડમાં કાર્બોદિત પદાર્થ હોય કે જેમાંથી આપણે શું મળે શક્તિ મળે આ કાર્બોદિત પદાર્થનું વિભાજન થઈને શું બને ગ્લુકોઝ ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે જોડાય અને એ શું કરે ઉર્જા પૂરી પાડે આ પ્રક્રિયાને શું કહેવાય શ્વસન યાદ રાખજો વિદ્યાર્થીઓ આ શ્વસનની વ્યાખ્યા પણ છે કે ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાય ઉર્જા પૂરી પાડે આ પ્રક્રિયાને શું કહેવાય શ્વસન આમ શ્વસન દરમિયાન ઉર્જા મુક્ત થતી હોવાથી શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એમ કહેવાય બરાબર હવે આખું રાસાયણિક પ્રક્રિયા જેને સમીકરણ દ્વારા નીચે દર્શાવવું છે પેલું લેખું છે ગ્લુકોઝ સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ બરાબર ગ્લુકોઝનું સૂત્ર કોની સાથે જોડાય ઓક્સિજન સાથે ઓક્સિજન સાથે જોડાયેલ એક રીતે એનું દહન એ કહેવાય અને એનું પાચન એ કહેવાય બરાબર તો શું બને કાર્બન ડાયોક્સાઇડ હવે આપણે જો શ્વસન કરીએ ત્યારે ઓક્સિજન લઈએ છીએ કયો વાયુ બહાર કાઢીએ કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન લીધો એ અહીંયા જો ગ્લુકોઝ સાથે જોડાય ગ્લુકોઝ સાથે જોડાય એટલે ગ્લુકોઝનું પાચન થાય ગ્લુકોઝનું પાચન થાય એટલે એમાંથી બે પદાર્થો છૂટા પડે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે શરીરમાંથી બહાર કાઢીએ આ પાણીનો સંગ્રહ થાય ને સાથે સાથે શું છૂટું પડ્યું ઉર્જા જે મુખ્ય ભાગ છે એ ઉર્જા કહેવાય પ્રક્રિયા દરમિયાન બરાબર એ શરીરમાં સંગ્રહ પામે એટલે આ જે શ્વસન છે બરાબર આ જે શ્વસનની પ્રક્રિયા છે એ કેવી કેવી પ્રક્રિયા કહેવાય ઉષ્મા ઉષ્માક્ષેપક બરાબર તો આખું સમીકરણ વ્યવસ્થિત આ તૈયાર કરી લેવાનું ગ્લુકોઝ ઓક્સિજન એટલે એમાંથી શું બને કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શું મળે ઉર્જા છૂટી પડે છે ઓકે એની પછીનો પ્રક્રિયાનો પ્રકાર જે વિઘટન પ્રક્રિયા એટલે શું ઉદાહરણ આપો બરાબર વિઘટન વિઘટન એટલે એક રીતે જોઈએ તો એક પદાર્થ કેટલા બને બે પદાર્થ બરાબર છૂટવું પડવું તોડવું એને વિઘટન કહેવાય બસ એ વસ્તુ આમાં યાદ રાખવાની અથવા સંયોગીકરણ પ્રક્રિયા જે આપણે આગળ જોઈ ગયા હતા ને એની વિરુદ્ધ સંયોગીકરણમાં શું હતું બે પ્રક્રિયકની એક નિપજ બરાબર હવે આમાં ઊંધો બે પ્રક્રિયાની જગ્યાએ એક પ્રક્રિયક પ્રક્રિયા એક નીપજ ની જગ્યાએ પ્રક્રિયકને ગરમ કરીએ એટલે એક થી વધુ નીપજ બનતી હોય તો તે પ્રક્રિયાને શું કહેવાય વિઘટન પ્રક્રિયા ઉપરાંત ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન પણ કહેવાય ગરમી આપો અને પદા છૂટા પડે એને ઉષ્મીય વિઘટન પણ કહેવાય ઉદાહરણ એ પાસે આપણે જોઈએ છીએ કે એક પ્રક્રિયક અને કેટલા બે નિપજ એક પ્રક્રિયક બે કરતાં વધારે નિપજ એક પ્રક્રિયક બે કરતાં વધારે નિપજ આ બધી કેવી પ્રક્રિયા થઈ ગઈ વિઘટન તો આપણે જોઈ લઈએ કેલ્શિયમ કાર્બોનેટ એને ઉષ્મા વડે ગરમ કરો એટલે કેલ્શિયમ કાર્બોનેટનો પદાર્થી તૂટે એનું શું થયું વિઘટન વિઘટન થાય એટલે શું બન્યું કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ એવી જ રીતે ફેરસ સલ્ફેટ એને ગરમ કરો તો શું મળે ફેરિક ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ એવી જ રીતે લેડ નાઇટ્રેટ પીબી એનો થ્રી ટ્વાઇસ બરાબર આ જે આપણે પીબી એનો થ્રી ટ્વાઇસ છે એને આપણે ગરમ કરીએ એટલે શું બને લેડ ઓક્સાઇડ નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન છૂટો પડે છે બરાબર વિદ્યાર્થીઓ પછી આપણે જો અહીંયા નીચેની દરેકની અવસ્થાઓ તો જોઈ લેવાની સોલિડ આ ગેસ બરાબર સોલિડ જે ગેસ છે એ અવસ્થાઓ આપણે તો ખબર જ છે કે પદાર્થ પ્રમાણેની અવસ્થા હોય દરેકને એ નીચે નામ લખેલા છે એ નામ પણ સૂત્રો સાથે યાદ રાખી લેવાના અહીંયા જો આ ઉષ્માની જરૂર પડે એટલે એ ઉદીપક કહેવાય એટલે સોરી ઉષ્માની જરૂર પડી એટલે આપણે પ્રક્રિયા દરમિયાન એને અહીંયા ઉષ્મા દર્શાવી શકીએ બરાબર તો આ કઈ પ્રક્રિયાનું ઉદાહરણ થઈ ગયું વિઘટન એક જ પ્રક્રિયક બે અથવા બે કરતાં વધારે શું બને નિપજ એ વિઘટન બરાબર આ ત્રણ સમીકરણ આપણે ઉદાહરણમાં લખી શકીએ ઓકે પછીનું જે સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે તેની બનાવટ લખો તો સિમેન્ટની બનાવટમાં કેલ્શિયમ ઓક્સાઇડ કળી ચૂનો જ વપરાય છે જે આપણે ચ દીવાલને ધોળવા માટે જે ચૂનાનું નીતર્યું પાણી વાપરીએ ને દૂધિયા રંગનું એ જ વપરાય બરાબર તો જો આપ્યું જ છે બરાબર કે કેલ ચૂનાનો પથ્થર છે કેલ્શિયમ કાર્બોનેટ ચૂનાનો પથ્થર કેલ્શિયમ કાર્બોનેટ ચમકતો સફેદ પદાર્થ એને ગરમ કરો એટલે શું બન્યું કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ તો સિમેન્ટ બનાવવા માટે કયો પદાર્થ વપરાય કેલ્શિયમ ઓક્સાઇડ તો કેલ્શિયમ ઓક્સાઇડ છે બને છે કેલ્શિયમ કાર્બોનેટ સીએ સી ઓ થ્રી ગરમ કરો એટલે એમાંથી બને કેલ્શિયમ ઓક્સાઇડ અને કોણ છૂટું પડે કાર્બન ડાયોક્સાઇડ એની પછીનો જે વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચેના બંધ તોડવા માટે કયા કયા સ્વરૂપે ઊર્જા જરૂરી છે વિઘટન પ્રક્રિયા આપણે આગળ જોઈ ગયા હતા કે પ્રક્રિયકો છે જે બરાબર એની વચ્ચેના બંધ તોડવા પડે તો જ બે નીપજ અથવા બે કરતાં વધારે મળે ને તો ઉર્જા છે એ કેવા કેવા સ્વરૂપે આપણે એને પૂરી પાડીએ છીએ બરાબર તો એ જ આપણને કીધું છે એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહી શકાય તો આપણે એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહી શકાય કેમ કેમ કે બંધ તોડવા માટે આપણે એને ઊર્જા આપીએ છીએ આગળ મેં કીધું ને ઉર્જા ગુમાવે એટલે ઉષ્માક્ષેપક ઉર્જા લે એટલે ઉર્જાનું શું કરે શોષણ કરે વિઘટન પ્રક્રિયા પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચેના બંધ તોડવા માટે ઉષ્મા પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે ઉર્જા જરૂરી છે વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકના પરમાણુ ઉર્જા મેળવીને નાના અણુ કે પરમાણુમાં વિઘટન પામે બરાબર વિઘટન પ્રક્રિયા છે એમાં ઉર્જા મેળવે અને એનું શું થાય વિઘટન થાય નાના અણુમાં અથવા પરમાણુમાં આમ વિઘટન પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થતું હોવાથી તેને ઉષ્મા ક્ષેપક સોરી ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય યાદ રાખજો ઉષ્મા ઉર્જા ગુમાવાય ત્યારે ઉષ્મા ક્ષેપક ઉષ્મા ઉર્જાનું શું થાય મેળવાય અથવા શોષણ થાય ઉષ્મા શોષક કહે છે બરાબર તેવી જ રીતે આપણને અહીંયા બીજું આ ઉદાહરણ આપ્યું છે બેરિયમ હાઇડ્રોક્સાઇડમાં એમોનિયમ ક્લોરાઇડ ઉમેરતા થતી પ્રક્રિયા લખો આ પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં શું ફેર પડે છે બેરિયમ હાઇડ્રોક્સાઇડ બી એ ઓ એચ ટાઈચ બરોબર એમોનિયમ ક્લોરાઇડ એન એચ ફોર સીએલ એમાંથી શું બને છે તો બેરિયમ ક્લોરાઇડ પ્લસ શું બને એમોનિયા અને શું છૂટું પડે પાણી બરાબર તો અહીંયા જો આપણે આ બેરિયમ હાઇડ્રોક્સાઇડ હતું એની સાથે આ સીએલ જોડાઈ ગયો એટલે બેરિયમ ક્લોરાઇડ બની ગયું બરાબર અને ઓ હતું એ કેવા સ્વરૂપે પાણી સ્વરૂપે છૂટું પડ્યું અહીંયા ખાલી શું રહી ગયું એમોનિયા આ પ્રક્રિયા ઉષ્મા શોષક હોવાથી પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં શું થાય છે ઘટાડો બરાબર ઉષ્મા શોષક હોવાથી એટલે ઉષ્માનો શું કરી લે શોષણ કરી લે પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થતી નથી એટલે પ્રક્રિયાના તાપમાનમાં શું થાય થાય તો હવે એની પછીની પ્રક્રિયાનો પ્રકાર જે વિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે ઉદાહરણ આપો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે તેને શું કહેવાય વિસ્થાપન પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ વધુ ક્રિયાશીલ એટલે જે બહુ વધારે ઝડપથી ક્રિયા કરતા હોય ને એને વધુ ક્રિયાશીલ કહેવાય ઓછા ક્રિયાશીલ જે બહુ ઓછી ક્રિયા કરતા હોય મતલબ એનામાં શક્તિ કેવી હોય ઓછી હોય સામાન્ય આપણે એ રીતે પણ યાદ રાખી શકો કે જેનામાં વધારે શક્તિ હોય વધુ ક્રિયાશીલ કહેવાય જેનામાં ઓછી શક્તિ હોય કેવા કહેવાય ઓછા ક્રિયાશીલ તો ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે તેને શું કહેવાય વિસ્થાપન વિસ્થાપન એટલે એવું કહેવાય કે ઓછા શક્તિશાળી હોય ને ત્યાં એની જગ્યાથી એને કાઢી મૂકે અને પોતે છે ને જઈને બેહી જાય ખબર પડી એટલે પોતાનું ન્યા શું કર્યું સ્થાપન એને કહેવાય વિસ્થાપન બરાબર તો આપણે વિસ્થાપનની વ્યાખ્યા કરી રીતે યાદ રાખશું વધુ ક્રિયાશીલ તત્વ કોને ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી શું કરે દૂર કરી દે એટલે પોતે જે એના સંયોજનમાંથી એને કાઢીને પોતે અહીંયા જગ્યા મેળવી લે એટલે એ પ્રક્રિયા થઈ ગઈ વિસ્થાપન ઉદાહરણ છે અહીંયા ઝીંક અને સિલ્વર નાઇટ્રેટ બરાબર ઝીંક જે એ સિલ્વર કરતાં કેવું છે વધુ ક્રિયાશીલ જિંક એટલે ઝેડેન સિલ્વર એટલે એ એની કરતાં વધુ ક્રિયાશીલ એટલે જિંક છે ને અહીંયા સિલ્વરની જગ્યાએ આવી જાય સિલ્વરની જગ્યાએ આવે એટલે શું બની ગયું જિંક નાઇટ્રેટ અને શું છૂટવું પડ્યું સિલ્વર એવી જ રીતે બીજું ઉદાહરણ લોખંડ લોખંડથી કોપર સલ્ફેટ સાથે એટલે એફ ઇ પ્લસ સીયુએસઓ ફોર એફ ઇ સીયુએસઓ ફોરમાં આપણે જોઈએ છીએ કે આ લોખંડ છે ને એ કોપર કરતાં વધુ ક્રિયાશીલ છે એટલે કોપર કરતાં વધુ ક્રિયાશીલ હોય એટલે કોપરની જગ્યા લઈ લે તો ખાલી અહીંયા સીયુની જગ્યાએ એફ આવે તો શું બની ગયું એફ ઇ એ સોફોર અને કોણ છૂટું પડી ગયું કોપર કેમ કેમ કે કોપરને એને એના સંયોજનમાંથી કાઢી મૂક્યું કેમ કેમ કે લોખંડથી વધુ ક્રિયાશીલ છે કોના કરતા કોપર કરતાં ત્રીજું ઉદાહરણ ઝીંક કોપર સલ્ફેટ સાથે તો અહીંયા એવું જ છે કે ઝિંક જે વધુ ક્રિયાશીલ કોપરથી કેવું છે ઓછું ક્રિયાશીલ બંને ધાતુ જ છે તો વધુ ક્રિયાશીલ ઝિંક જે કોપરનું વિસ્થાપન કરે તો અહીંયા સીયુએસ ઓફરની જગ્યાએ જેડ એનએસ ઓફોર અને અહીંયા કોપર છૂટું પડી ગયું એવી જ રીતે ક્યાં લેડ અને સીયુ સીએલ ટુ લેડ એટલે પી બી સીયુ સીએલ ટુ એટલે કોપર ક્લોરાઇડ હવે આ બંને પ્રક્રિયા કરે તો આમાં કઈ પ્રક્રિયા થાય વિસ્થાપન કેમ કેમ કે લેડ જે કોપર કરતાં વધુ ક્રિયાશીલ છે તો લેડ જે અહીંયા કોપરની જગ્યાએ આવે તો એનું સૂત્ર કયું બને પીબી સીએલ ટુ બરાબર જે સીયુ સીએલ ટુ હતું અને કોણ છૂટું પડી ગયું કોપર તો જો આપ્યું છે અહીં જીંગ આયર્ન લેડ સિલ્વર અને સી યુ એટલે કોપર કરતાં વધુ સક્રિય છે આ ચારે ચાર છે ને એ કોપર કરતાં વધુ સક્રિય એટલે જે પણ જગ્યાએ કોપર હોય અને આ ચાર તત્વો હોય એ કોપરનું શું કરે વિસ્થાપન ખબર પડી કે વિસ્થાપન એટલે શું વિદ્યાર્થીઓ બરાબર એવી જ રીતે બીજી પ્રક્રિયા છે વિસ્થાપન દ્વિ એટલે બેય બાજુ વિસ્થાપન થાય આપણે આપ જે સમીકરણો જોઈએ ને બધા એમાં એક જ જગ્યાએ થતું હતું અને બે જગ્યાએ થઈને કહેવાય દ્વિ વિસ્થાપન જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય આમાં ખાલી એક જ આયનની આપલે થાય બરાબર પણ હવે બે પ્રક્રિયકો વચ્ચે એટલે બંને વચ્ચે આયનોની શું થાય આપલે થાય એને કહેવાય દ્વિ વિસ્તા પર સમીકરણ જોઈ લે એટલે ખબર પડી જશે તમને બરાબર પહેલું એનએ ટુ ફોર સોડિયમ સલ્ફેટ BaCl2 ટુ બેરિયમ ક્લોરાઇડ આ બંને છે એનએ ટુ એસ ફોર પ્લસ ટુ સોડિયમ અને બેરિયમ એટલે એનએ અને બી એ બંને એકબીજાનું વિસ્થાપન કરી લે એટલે અહીંયા શું થશે ખબર છે જુઓ આ બી એ છે ને આમાં વહી જશે એનએ ટુ એસ ઓફ અને એનએ ટુ એસ ઓફ છે ને બી એ ટુમાં જશે તો જુઓ એનએ ટુ એસ ઓફ હતું ને ત્યાં બી એસ ઓફોર થઈ ગયું બી એ ટુ હતું ને શું થઈ ગયું એનએસિએલ હવે તમને એમ થશે કે અહીંયા તો આપણે બી એ એલ ટુ હતું અહીંયા કેમ એનએ થયું તો જે બી એ જે જોડાનો ને સીએલ ટુ સાથે એ પોતાની સંયોજકતા પ્રમાણે જોડાય બરાબર વિદ્યાર્થીઓ નવમાં ધોરણમાં આપણે જે અણુસૂત્ર બનતા હતા એ તમે ભણી ગયા છો બરાબર કે સંયોજકતા પ્રમાણે પરમાણુઓ જોડાય તો એવું જ છે કે ક્લોરીન જે એને કેટલા એક જ સોડિયમ જોઈએ એટલે એને સીએલ બને આને ક્લોરીન બેરિયમ છે એને બે ક્લોરીન જોઈએ એટલે બી એ સીએલ ટુ ન્યા થાય ખબર પડી એટલે એનએ ટુ એ એની જગ્યાએ બી એ સોફોર બી એ સીએલ ટુ એની જગ્યાએ શું બની ગયું એનએ સીએલ તો આપણે જોઈએ છીએ બંને પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થઈ એટલે બંને બાજુ આપલે થવાથી શું કહેવાય દ્રિવિસ્થાપન બીજી પ્રક્રિયા કે એટલે પોટેશિયમ બ્રોમાઇડ અને બી ટુ એટલે બેરિયમ આયોડાઈટ બરાબર તો અહીંયા પોટેશિયમ ને બેરિયમ બંને એકબીજાનું વિસ્થાપન કરે તો બેરિયમ છે એ બી સાથે અને પોટેશિયમ છે કોની સાથે આયોડિન સાથે તો બી એ ટુ બરોબર બેરિયમ બ્રોમાઇડ અને કે એટલે પોટેશિયમ તો એ પણ કઈ પ્રક્રિયા થઈ ગઈ દ્વિ વિસ્થાપન ઓકે વિદ્યાર્થીઓ તો આ રીતે રાસાયણિક પ્રક્રિયા છે બરાબર એના પ્રકારો વ્યવસ્થિત વ્યાખ્યા સાથે ઉદાહરણ સાથે સમીકરણ અવસ્થાઓ સાથે અને દરેક સમીકરણ જે આ બધા લખો છો બરાબર ગમે ત્યાં લખવામાં આવે છે આ સમીકરણ એને એકવાર સમતોલિત છે કે નહીં ચેક કરી અને પછી જ આગળ વધવાનું સમીકરણ સમતોલિત નહીં હોય તો માર્ક્સ કપાઈ જશે પરીક્ષામાં પણ અથવા ગમે ત્યારે તમે લખતા હોય ત્યારે પણ સમીકરણ કેવું થાય ખોટું પડશે ઓકે તો આ રીતે તૈયારી કરી નાખવાની વ્યવસ્થિત નોટબુકમાં વ્યવસ્થિત લખવાનું છે અને કમ્પ્લીટ મોઢે કરી નાખવાનો છે થેન્ક યુ